Hello, Kemcho. Chapter number 2, Udahan 2.8. Dielectric constant k dharavta dravyana ek chosalano kshetrafal samant plate na capacitor ni plate jetlu che. Bhaiya capacitor ni be chok che, sorry. Capacitor ni be plate. Have ani andar je dielectric na kho ne, e dielectric chosalani kshetrafal pana sapati no kshetrafal pana a plate jetlu che. Evu kidu che. Oho, parantu teni jadai 3/4d che. Etle kaik aavi vat che juo. Mitro juo. આ કેપેસિટર છે 3 ડાયમેન્શન એટલે સામે ખાલી લાઈન જ દેખાશે કે આમ છે એટલે ઓકે ચાલો ભાઈ આ પ્લેટો વચ્ચેનો અંતર બોલો સાર ડી અને આમાં 3/4d જાડાઈનો ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એટલે આખો પદાર્થ છે આટલું લે સુધી ઓકે આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ ઓકે તો આ થિકનેસ છે 3d/4 અને આનો ડાયઇલેક્ટ્રિક અચળાંક છે કે તો થિકનેસ એટલે ટી ओके आ माप કેટલું થશે d - t રાઈટ જ્યારે ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય કેપેસિટન્સ કેટલું થાય મતલબમાં ફેરફાર ન કહેવાય કેપેસિટન્સ કેટલું થાય શું થઈ જાય ફેરફાર તો જો આખો આખો ચોસલો હતા આ ચોસલો સમગ્રમાં ભરાઈ ગયો તો તમને ખબર છે કેપેસિટન્સ k ગણો થાત પણ હવે આ ગેપ આવી ગયો તો આનો એક શોર્ટકટ છે ભાઈ શોર્ટકટ ઓકે શૂન્યાવકાશ માટે તમે શું લખો છો ભાઈ શૂન્યાવકાશ શૂન્યાવકાશ હોય એટલે કે હવા હોય તો તમે કેપેસિટન્સ લખો છો એપ્સિલન 0 a/d હેને પોટેન્શિયલ ડિફરન્સ શું લખો શૂન્યાવકાશ હોય તો સર e0 d હવે તો માધ્યમ આવી ગયો તો હવે નો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે અહીંયાનો પોટેન્શિયલ ડિફરન્સ આ બે પ્લેટ વચ્ચેનો અને અહીંયાનો પોટેન્શિયલ ડિફરન્સ બે બંનેના સરવાળા જેટલો આખો પોટેન્શિયલ ડિફરન્સ આવશે v1 v2 v બરાબર શું લખાય તો અહીંયા શૂન્યાવકાશ કહેવાય જો અહીં ચોસલો નથી શૂન્યાવકાશ તો એ લખાશે e0 ઇનટુ d એટલે કે આ વચ્ચેનું અંતર ધેટ ઇઝ d - t v બરાબર ed ઓકે પ્લસ ચલો અહીંયા ક્ષેત્ર k માં ભાગનું થાય જે તમે શીખી ગયા છો તો ક્ષેત્ર આવી ગયું અને d તરીકે આવશે થિકનેસ તો e0 હું કોમન લઉં તો અહીંયા આવશે d - t t/k તો તમે જે સૂત્ર લખો છો એ કંઈક આવું થઈ ગયું જો d' ઓકે v' તો જ્યારે ચોસલો આવે ત્યારે v' બરાબર e0 d' d' ને કહેવાય અસરકારક અંતર કેવી રીતના મળ્યું d માંથી આ થિકનેસ બાદ કરો પછી ઉમેરો t/k અસરકારક શોર્ટકટ છે ભાઈ આ જેડબલી તમને નીટ માં બધે કામ લાગશે ક્ષેત્ર તમારે મેળવવો છે તો આનું કેપેસિટન્સ લખાય c = q/v' વિદ્યુતભાર નથી બદલાતો તમને ખબર છે વિદ્યુતભાર સેમ રહેશે પોટેન્શિયલ ડિફરન્સ બદલાઈ ગયો તો q v' ની જગ્યાએ તમે લખશો e0 અને d' આ શૂન્યાવકાશનું ક્ષેત્ર તમને ખબર છે σ/ε0 અને σ = q/a/ε0 ઓકે તો અહીંયા તમે લખો q σ/ε0 σ એટલે q/a/ε0 d' q ગયા તો આવશે εo a/d' d' એટલે અસરકારક અંતર હેને તો સિમ્પલ થઈ ગયું ભાઈ માધ્યમ આવી ગયું માધ્યમ પણ કેવું માધ્યમ ગેપ વાળું માધ્યમ તો તમે કેપેસિટન્સ લખો છો εo a/d' This is εo a d' તરીકે ટોટલ અંતરમાંથી થિકનેસ કાઢી નાખો પ્લસ t/k લખો ક્લિયર કેવી રીતના શોર્ટકટ આવ્યો ખ્યાલ આવી ગયો ઓકે આમાં કિંમત મૂકે εo a/d થિકનેસ જુઓ થિકનેસ કેટલી છે 3d/4 3d/4 પ્લસ 3d/4k ઓકે d કોમન નીકળી જાય તો અહીંયા થઈ જાય εo a/d હેને છેદમાં 1 3/4 એટલે કે 1/4 પ્લસ અને અહીંયા આવશે 3d તો નીકળી ગયા 3/4k ચાલો હું અહીંયા 4 કોમન કાઢું 4 કોમન કાઢી લઉં અથવા તો 4k લસા લઈ લઉં કોઈ ફરક નથી પડતો ઓકે જો લસા હું 4 લઉં તો અહીંયા કેટલા આવશે k પ્લસ 3 અને 4k ઉપર 4k ઉપર જતા રહેશે ચાલો એક પદ વધારું બાયોલોજી વાળા મિત્રો 4k અહીંયા ઘટે k અને અહીંયા તો 4k છે તો તમારું ઇક્વેશન આવશે ભાઈ આને લખવાની જરૂર નથી ઓકે હું સીધું કહી દઉં છું ટેંગ 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 તો c = εo a/d તો છે 4k ઉપર This is 4k εo a/d અને છેદમાં આવશે 3+k k + 3 ભાઈ εo a/d ને તમે શું કહો c 4k c0 /
k plus 3 બરાબર છે c 0 નો લખવો હોય તો epsilon 0 h છે અહીંયા લખેલું છે તો this is your answer સિમ્પલ છે નોર્મલ છે શોર્ટકટ યાદ રાખજો હું એક વધારાની માહિતી તમને આપી દઉં ઓકે g માટે થોડું કહી દઉં g નીટ ધારો કે તમારી પાસે આવી રીતના બે ટુકડા હોત અને થિકનેસ t1 ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k1 t2 k2 પ્લેટ પ્લેટ વચ્ચેનું અંતર d તમને કયો નવું કેપેસિટન્સ શું લખત એપ્સિલન 0 a અપોન d ડેશ d ડેશ તરીકે તમે શું લખો તો સોરી d d માઈનસ આ બે કાઢવાના t1 ને t2 તો t1 પ્લસ t2 બે કાઢના છે પ્લસ t1 અપોન k1 પ્લસ t2 અપોન k2 રેડી થઈ ગઈ વાત ભાઈ ખાલી એમ જ માહિતી આપેલી છે ધ્યાન રાખજો ભાઈ અસરકારક અંતર મેળવવા માટે ક્લિયર તમારો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે પોઝ કરો અને નોંધી શકો છો